જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે 24 જાન્યુઆરીના મોસ્ટ આઈએમપી કરંટ અફેર વિશે ડિસ્કસ કરીશું. તો ચાલો ચર્ચાને આગળ વધારીએ ફ્રેન્ડ્સ. હવે જ્યારે ચર્ચાને આગળ વધારો એ પહેલાં આપણા ગુજરાત રાજ્યની આપણે નજર કરીએ તો ગઈકાલે રાત્રે ટીવી ઉપર નીતિનભાઈ પટેલ સાહેબ છવાઈ ગયા હતા. નીતિનભાઈ પટેલ સાહેબે રાજ્યની જે કેબિનેટ બેઠક છે એના પછી જાહેરાતો કરી અને જાહેરાતની અંદર સૌથી મહત્ત્વની જે બાબત હતી ફ્રેન્ડ્સ કે 10% અનામતની જે વાત છે આર્થિક ધોરણે જનરલ કેટેગરીને આપવામાં આવે છે. એમાં જે આવક મર્યાદા જે છે 8 લાખ રૂપિયા સુધીની છે એ ફાઇનલ થઈ ગયું છે. એટલે કે જે પણ સવર્ણ લોકો જેમની આવક મર્યાદા 8 લાખ સુધીની છે એ દરેકને આ યોજનાનો એટલે 10% અનામતમાં લાભ મળશે. બીજી મહત્વની વાત જે જાહેરાતમાં કરવામાં આવી છે કે આ 10% અનામત માટે જમીન મકાન જે છે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું પણ ગુજરાત સરકારમાં લાગુ કરવામાં આવશે ત્યારે એની ગણતરી કરવામાં નહીં આવે. હવે કેન્દ્ર સરકાર દ્વારા જે 4 નિયમો બતાવવામાં આવ્યા હતા એ 4 નિયમોમાંથી માત્ર એક જ નિયમ જે છે ના આધારે ગુજરાત રાજ્યની અંદર 10% અનામત લાગુ કરવામાં આવશે. તો આ મહત્વની બાબત છે ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો. 4 મુદ્દાઓ કેન્દ્ર સરકાર દ્વારા કયા નક્કી કરવામાં આવ્યા હતા? કુટુંબની વાર્ષિક આવક, યાદ રાખજો, કુટુંબ છે, વ્યક્તિની વાર્ષિક આવક નથી, કુટુંબની વાર્ષિક આવક છે, એટલે ધ્યાન રાખજો થોડું. જમીનની માલિકી, રહેણાંકના ઘરની માલિકી તથા ખુલ્લા પ્લોટની માલિકી આ બધાને આવરી લેવામાં આવ્યું હતું, પરંતુ આપણા ગુજરાતની અંદર માત્ર 8 લાખથી ઓછી, યાદ રાખજો, વ્યક્તિ નથી, કુટુંબ છે, યાદ રાખજો, કુટુંબની વાર્ષિક આવક છે. જો 4 લોકો કમાતા હશે તો 4 એની આવક ગણાશે, ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. અને બીજી મહત્વની વસ્તુ કે રાજ્ય સરકારનો જે નિર્ણય આવ્યો છે એના અંતર્ગત વર્ષ 1978 પહેલાંથી જે ગુજરાતમાં વસતા હશે એ તમામ સવર્ણ સમાજના કુટુંબની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હશે તો એવા યુવાનો વિદ્યાર્થીઓને 10% અનામત આર્થિક અનામતનો લાભ અપાશે. બીજી મહત્વની વાત, આ જે 10% અનામત આપવામાં આવશે એમાં મહિલાઓ માટે જે છે એ જે સંખ્યાઓ થશે સંખ્યાની અંદર 33% અનામત મહિલાઓ માટે રાખવામાં આવશે. હવે પ્રશ્ન ઉભો થાય કે 8 લાખની એકચ્યુઅલી વ્યાખ્યા શું છે? અહીંયા ખાસ ધ્યાન રાખજો, આવનારી પરીક્ષા માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ બનવાની છે વ્યાખ્યા. આર્થિક રીતે પછાત વર્ગ માટે જે તે ઉમેદવાર પોતે, તેમના માતા પિતા, યાદ રાખજો, ઉમેદવાર પોતે, માતા પિતા અને 18 વર્ષથી ઓછી ન હોય તેટલી ઉંમરના તેમના પુખ્ત ભાઈઓ અને બહેનોની જે બધાની આવક મળીને પરિવારની વાર્ષિક આવક બનશે અને પરિવારની વાર્ષિક આવકને ધ્યાનમાં ગણવામાં આવશે. આ આવકમાં કોઈ પણ નોકરીનો પગાર, ખેતીવાડીની આવક, ધંધા વ્યવસાયની આવક વગેરેને પણ ગણી લેવામાં આવશે, એ પણ ખાસ ધ્યાન રાખજો. એટલે ઓટોમેટિકલી તમારી 8 લાખ તો એમને થઈ જશે પરિવારની, જો પરિવારમાં 3-4 સભ્યો હશે તો. તો અહીંયા જે માસ ખાસ ધ્યાન રાખજો, વ્યક્તિની નથી અહીંયા, કુટુંબની છે. પ્રધાનમંત્રીજીની વાત કરીએ તો એમણે, હવે આપણે વાત કરીએ રાષ્ટ્રીય ન્યૂઝ તરફ, આગળ તો વાત થઈ ગઈ આપણે 10% અનામતની, 124મો બંધારણીય સુધારો, 103મો બંધારણીય સુધારો એના વિશે આપણે ડિસ્કશન કરેલું છે, કેમ 103 કહેવાઈ રહ્યો છે, હવે એના વિશે આપણે લાંબી ચર્ચા કરતા નથી. હવે વાત કરીએ આપણા પ્રધાનમંત્રી સાહેબની, એમણે લાલ કિલ્લા પર સુભાષચંદ્ર બોઝની કઈ જન્મ જયંતિના પ્રસંગે સુભાષચંદ્ર બોઝ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું ફ્રેન્ડ્સ. તો ધ્યાન રાખજો, 122મી જન્મ જયંતિના સંદર્ભમાં સુભાષચંદ્ર બોઝ સાહેબનો જન્મદિવસ 23 જાન્યુઆરી 1897ના રોજ કટક બ્રિટિશ ઇન્ડિયામાં થયો હતો. અવસાન 18 ઓગસ્ટ 1945. એમ 1943 સાથે કયો રિલેશન છે? ગુજરાતમાં વાત કરીએ કોંગ્રેસનો કયો અધિવેશન હતું એના વિશે પણ આપણે લાંબા સમયથી ચર્ચા કરતા આવ્યા છે. અને હાલમાં જ જે આંદામાન નિકોબાર આઈસલેન્ડના 3 આઈસલેન્ડના જે નામ બદલવામાં આવ્યા હતા આપણે લગભગ 4-5 વખત રિપીટ કરેલા છે, એટલે આપણે એ બધી વાત અહીંયા આપણે ડિસ્કસ કરતા નથી. તમે પાછલા વિડીયોની અંદર જોઈને, પાછલા ઘણા બધા વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરેલું છે, એટલે આપણે ડિસ્કસ કરતા નથી. અને જેટલા વિદ્યાર્થી મિત્રો કે જે જૂના છે અને એમને યાદ હોય તો જરા કોમેન્ટ બોક્સની અંદર લખી દેજો ફ્રેન્ડ્સ આ ડિટેલ્સ, જેની પણ કોમેન્ટ સારી આવશે એને હું પિન કરીશ ફ્રેન્ડ્સ, તો એ ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ કે દિલ્હીમાં પ્રધાનમંત્રીજીએ ક્રાંતિ મંદિર, આજે 4 મ્યુઝિયમનું આખું જે આખું કેમ્પસ છે એ ક્રાંતિ મંદિર તરીકે ઓળખાય છે. એની અંદર આ 4 મ્યુઝિયમની વાત કરીએ તો એના નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ઇન્ડિયન નેશનલ આર્મી પરનું મ્યુઝિયમ,
યાદ એ જલિયા એટલે કે જલિયાવાલા બાગ અને પ્રથમ વિશ્વયુદ્ધ પરનું મ્યુઝિયમ, 1857 ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પરનું મ્યુઝિયમ, અને ત્યાર પછી ભારતની ભારતીય કળાની 3 સદીની સફર પર દ્રશ્ય કળા મ્યુઝિયમ, આ બધા જ મ્યુઝિયમ જે છે દિલ્હીમાં ક્રાંતિ મંદિર ખાતે આવેલા છે. હવે વાત કરીએ આગળ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા વસ્તુ અને સેવા કર એટલે GST, યાદ રાખજો, વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, વસ્તુ અને સેવા કર GST એપ્લેટ ટ્રિબ્યુનલ નેશનલ બેન્ચની રચનાને એટલે કે GSTAT આ જે છે એની રચનાની મંજૂરી આપી દીધી છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે એના અધ્યક્ષ કોણ હશે ફ્રેન્ડ્સ, તો આ અધ્યક્ષ હશે આપણા રાષ્ટ્રપતિ સાહેબ. કોણ હશે ફ્રેન્ડ્સ? આપણા અધ્યક્ષ હશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી. ફ્રેન્ડ્સ અત્યારે હાલ ઉપરાષ્ટ્રપતિ કોણ છે? એમ વેંકૈયા નાયડુ. લોકસભાના અધ્યક્ષ કોણ છે? સુમિત્રા મહાજનજી છે. હવે આ જે છે જી સ્ટેટની વાત કરીએ તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપ્લેટ ટ્રિબ્યુનલ, એનું ઇંગ્લિશમાં નામ થશે, પૂર્ણ નામ યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકે છે. તો એપ્લેટ ટ્રિબ્યુનલની નેશનલ બેન્ચ ક્યાં હશે? નવી દિલ્હી ખાતે બેસશે. આ જે છે ટ્રિબ્યુનલની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ કરશે, તેમાં એક ટેકનિકલ સભ્ય કેન્દ્ર તરફથી હશે અને એક ટેકનિકલ સભ્ય રાજ્ય તરફથી પણ સામેલ હશે. વસ્તુ અને સેવા કર એપ્લેટ ટ્રિબ્યુનલ GST કાયદામાં બીજી અપીલનો મંચ છે, યાદ રાખજો, બીજી અપીલ, પહેલી અપીલનો નહીં, બીજી અપીલનો મંચ છે, અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો જે વિવાદના સમાધાન માટે એક સહિયારો મંચ બનાવવામાં આવ્યો છે, GSTAT. શું બનાવવામાં આવ્યો છે? GSTAT બનાવવામાં આવ્યો છે. GST એપ્લેટ ટ્રિબ્યુનલની વાત કરીએ તો એ સુનિશ્ચિત કરશે કે GST અંતર્ગત ઉત્પન્ન થતા જેટલા પણ વિવાદો છે એના સમાધાનમાં એકરૂપતા આવે અને GST નો એક સમાન રીતે આખા દેશની અંદર અમલ થઈ શકે એનું કાર્ય રહેશે આ ટ્રિબ્યુનલનું. હવે વાત કરીએ કે આ ટ્રિબ્યુનલની રચના જે છે કેન્દ્ર સરકાર કરી શકે છે એવી જોગવાઈ ક્યાં કરવામાં આવેલી છે, તો આની જોગવાઈ જે છે કેન્દ્રીય અને વસ્તુ અને સેવા કર, યાદ રાખજો, GST ના કાયદો જે છે એની કલમ નંબર 109માં કેન્દ્ર સરકારને શક્તિ પ્રદાન કરવામાં આવે છે કે તેઓ એપ્લેટ ટ્રિબ્યુનલની રચના કરી શકે છે. એ પણ યાદ રાખજો, 109. દીનદયાળ હસ્તકળા સંકુલ ક્યાં આવેલું છે ફ્રેન્ડ્સ? તો દીનદયાળ હસ્તકળા સંકુલ આવેલું છે વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતે. ફ્રેન્ડ્સ કેમ ચર્ચામાં છે કે હાલમાં જ, આજે નહીં ફ્રેન્ડ્સ, ગઈ, તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદઘાટન કર્યું હતું. યાદ રાખજો, વર્ષ 2014-15, આઈ થિંક 14-15 છે, યસ 14-15, ઇફ આઈ એમ નોટ રોંગ દેન. 2014-15ની જે બજેટ સ્પીચ હતી ફ્રેન્ડ્સ, એમાં આ સેન્ટર ઓફ એક્સલન્સનું નિર્માણ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવેલી છે. રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ અને પ્રાઇસિંગ ઓથોરિટી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? યાદ રાખજો, નેશનલ ફાર્માસ્યુટિકલ એન્ડ પ્રાઇસિંગ ઓથોરિટી જે છે કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો આ કાર્ય કરે છે રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત. એના કેબિનેટ મંત્રી છે શ્રી DV સદાનંદ ગોડાજી. ગુજરાતના રાજ્યસભાના એક સાંસદ આ રસાયણ અને ખાતર મંત્રાલયના રાજ્યમંત્રી છે. જો તમને એમનું નામ યાદ હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. પરમાણુ ઉર્જા વિભાગ કોણ સંભાળે છે? આપણા પ્રધાનમંત્રી સંભાળે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય JP નડ્ડાજી સંભાળે છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ એ સંભાળે છે રામવિલાસ પાસવાનજી. વિશ્વ આર્થિક મંચ જેને આપણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ WEF તરીકે ઓળખીએ છીએ એનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? તો એનું મુખ્ય મથક આવેલું છે જિનેવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે. અત્યારે હાલ કેમ ચર્ચા કરી રહ્યા છે? કારણ કે આની જે રાષ્ટ્રીય મીટ હોય છે, નેશનલ મીટ જે હોય છે, એ સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનો જે વિષય જે છે ફ્રેન્ડ્સ એ રાખવામાં આવ્યો હતો ગ્લોબલાઇઝેશન 4.0, શેપિંગ અ ન્યૂ આર્કિટેક્ચર ઇન ધ એજ ઓફ ધ 4th ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાત કરીએ, તેની સ્થાપના વર્ષ 1971માં કરવામાં આવી હતી અને વારંવાર GPSC જે છે પરીક્ષાની અંદર આ પ્રકારના કરંટ રિલેટેડ પ્રશ્નો અને સ્ટેટિક GK નો પ્રશ્ન પણ છે. યાદ રાખજો, ઘણા બધા ઇન્ડેક્સ જે છે WEF દ્વારા બહાર પાડવામાં આવે છે, જેમાં હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ HCI ઘણી એક વખત પરીક્ષામાં
પરીક્ષામાં પૂછાયેલો પણ છે કે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ જે છે કયા સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે, WEF અથવા IMF? તો યાદ રાખજો WEF. ત્યાર પછી વૈશ્વિક સ્પર્ધાત્મકતા અહેવાલ, ગ્લોબલ એનેબલિંગ ટ્રેડ રિપોર્ટ, વૈશ્વિક જાતિ ગેપ ઇન્ડેક્સ જે બહુ ચર્ચામાં હતો અત્યારે, વૈશ્વિક જાતિ ગેપ ઇન્ડેક્સ અને વ્યાપક વિકાસ ઇન્ડેક્સ, આ બધા જ ઇન્ડેક્સ જે છે અહેવાલો એ WEF વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવે છે, પ્રકાશિત કરવામાં આવે છે. યાદ રાખજો એક બ્રિજ છે, એક પુલ છે જે ચર્ચામાં છે. કિદિયાન ગાંધીયલ આ એક પુલ જે છે કઈ નદી પર બનશે ફ્રેન્ડ્સ? તો આ બનવા જઈ રહ્યો છે રાવી નદી પર. અને કઈ જગ્યાએ? જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ દેખાઈ રહ્યા છે સત્યપાલ મલિકજી. અહીંયા જે છે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લો જે છે એના રાવી નદી પર આ બ્રિજ બનશે. એની લંબાઈ 1.2 કિલોમીટરની છે. કેટલી છે? 1.2 કિલોમીટરનો કેદિયાન ગંધિયાલ પુલ છે. આ જમ્મુ કાશ્મીર રાજ્યનો પ્રથમ આંતરરાજ્ય બ્રિજ છે. યાદ રાખજો એક જગ્યાથી બીજા જગ્યાને કનેક્ટ કરશે ફ્રેન્ડ્સ, અને ક્યાંક ને ક્યાંક પંજાબ સાથે પણ જોડાણ કરી આપશે. પક્કે પાગા હોર્નબીલ ફેસ્ટિવલ ને કયા રાજ્યએ તેના રાજ્ય તહેવાર તરીકે ઘોષિત કર્યો છે? તો એ રાજ્યનું નામ છે ફ્રેન્ડ્સ અરુણાચલ પ્રદેશ. શું નામ છે ફ્રેન્ડ્સ? અરુણાચલ પ્રદેશ નામ છે. હવે વાત કરીએ અરુણાચલ પ્રદેશની, વાત કરીએ તો એનું પાટનગર છે ઈટાનગર. સ્થાપના દિવસ 20 ફેબ્રુઆરી 1987. મુખ્યમંત્રી પેમા ખંડુજી, રાજ્યપાલ બ્રિગેડિયર BD મિશ્રાજી. હવે જ્યારે આપણે અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો અહીંયા ખાસ ધ્યાન રાખજો સ્ટેટિકના. બારદો છામ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો એ અરુણાચલ પ્રદેશનું લોકનૃત્ય છે. પક્કે ટાઈગર રિઝર્વની વાત કરીએ તો એ ક્યાં આવેલું છે? અરુણાચલ પ્રદેશની અંદર. નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન અને મોલિંગ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલા છે? તો આ આવેલા છે અરુણાચલ પ્રદેશની અંદર. ખાંચનજંઘા, યાદ રાખજો આ ખાંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો આવેલું છે ફ્રેન્ડ સિક્કિમ રાજ્યની અંદર. હવે એક પ્રશ્ન ઉભો થાય કે મેં કેમ આ પ્રશ્ન લખ્યો છે, એનું કારણ એ છે 120 વર્ષ પછી કેટલાક રિસર્ચરો દ્વારા સ્મોલ વુડબ્રોન બટરફ્લાય પતંગિયું, એટલે સ્મોલ વુડબ્રોન બટરફ્લાય જે છે એ 120 વર્ષ પછી ખાંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળ્યું છે ફ્રેન્ડ્સ. અને સૌથી પહેલા 1887ની વાત કરીએ તો સાયન્ટિસ્ટ નાઇસ વિલે દ્વારા એને જોવામાં આવ્યું હતું અને સિક્કિમમાં દેખાયો હતો અને આજે દેખાયો છે ફ્રેન્ડ્સ. એટલે સિક્કિમ રાજ્યની અંદર આજે સ્મોલ વુડ બ્રાઉન બટરફ્લાય જોવા મળી છે. એના કલરના કારણે એને વુડ બ્રાઉન નામ આપવામાં આવ્યું છે અને સાઇઝ બહુ નાની છે એટલા માટે સ્મોલ અને પતંગિયો. આંધ્રપ્રદેશ સરકારે પણ 10% અનામત તો લાગુ કર્યું છે, પણ હવે પ્રશ્ન ઊભો થાય છે કે એમણે ઇકોનોમિકલી વીકર સેક્શન માટે કેટલા ટકા લાગુ કર્યું છે? તો માત્ર ને માત્ર 5% લાગુ કર્યો છે. બાકીના 5% આ અનામત જે છે અપર કાસ્ટ કાપૂસ જે છે પ્રજાતિ એને આપવામાં આવ્યું છે. આ સિવાય આંધ્રપ્રદેશ સરકારની એક યોજના છે NTR ભરોસા સ્કીમ, એના અંતર્ગત જે પેન્શન જે છે 1000 અને 1500થી વધારીને ડબલ, એટલે કે જે લોકોને 1000 મળતું હતું હવે 2000 મળશે અને જેને 1500 મળતું હતું એને 3000 મળશે. કઈ રાજ્ય સરકાર જે છે જેણે અટલ સેવા કેન્દ્ર જેનું નામ બદલીને એના મૂળ નામ રાખી દીધું છે રાજીવ ગાંધી સેવા કેન્દ્ર. યાદ રાખજો અટલ સેવા કેન્દ્રનું નામકરણ બદલીને રાજીવ ગાંધી સેવા કેન્દ્ર કરવામાં આવ્યું છે, જે એનું જૂનું નામ હતું ફ્રેન્ડ્સ. તો યાદ રાખજો પહેલાં હતી બીજેપીની સરકાર, ત્યાં બીજેપીની સરકાર દ્વારા કંઈ નામ કરવામાં આવ્યું, એના પછી આવી કોંગ્રેસની સરકાર અને કોંગ્રેસ સરકાર જે છે બીજેપી દ્વારા જેટલા પણ નામકરણ કરવામાં આવ્યા છે એને ક્યાંક ને ક્યાંક જે છે મિટાવવાની કોશિશ કરી રહ્યું છે. એટલે આ બંને પોલિટિકલ પાર્ટી ઝઘડતી રહેશે અને આપણે આપણું કામ કરતા રહેવું પડશે ફ્રેન્ડ્સ. ત્યાર પછી આ રાજ્યનું નામ છે ફ્રેન્ડ્સ રાજસ્થાન. જવાબ શું આવશે? રાજસ્થાન સરકારે આવું કર્યું છે. રાજસ્થાન સરકાર વિશે તમને યાદ જ છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા એક ફિલ્મ જે છે જેનું ટાઇટલ છે 72 અવર્સ માર્ટિયર હુ નેવર ડાઇટ, એટલે શહીદ ક્યારે મરતા નથી, એના પ્રકાશન રિલીઝની મંજૂરી આપી દીધી છે. આ મૂવી જે છે 1962ના ભારત ચીનના યુદ્ધ, ભારત ચીન વચ્ચેનું જે યુદ્ધ થયું એના નાયક રાઇફલમેનના જીવન પર આધારિત છે. તેમનું નામ છે જસવંતસિંહ રાવત. શું નામ છે ફ્રેન્ડ્સ? આ તમને દેખાઈ રહ્યું છે જસવંતસિંહ રાવત. હવે ફ્રેન્ડ્સ આપણે જે ડેલી પાછલી પરીક્ષાના પ્રશ્નપત્રો સોલ્વ કરીએ છીએ એની અંદર
पहलो प्रश्न बहुत सरस मजानो छे कि नीचे आपेली जणावेल कृतिओमांथी कई कृति जयंती दलाल साहेबनी नथी। फ्रेंड्स याद रखजो मैं तमने जे आपणे गुजराती साहित्यना लेक्चर शुरू कर्या हता थोड़ा डीप में आपणे जता हता अने ज्यारे डीप में आपणे गुजराती साहित्यना लेक्चर बनावाना चालू कर्या तो घणा लोकोने बोरिंग लागवा लाग्यु। फ्रेंड्स याद रखो कोई परीक्षा पास करवी हवे जेवी तेवी एक बे लाइन प्रिपेर करवाथी तमे परीक्षा पास नहीं करी सको। हाँ तमे कदाच लास्ट टाइम प्रिपेरेशन करीने मार्क्स लावी सकशो पण परीक्षा ने पार नहीं करी सको। तमारो जे मेरिट छे मेरिट में नाम नहीं आशे तो मेरिट में नाम लावा माटे तमारे थोड़ू स्टेटिस्टिकली ज्यारे पण वात करीए आपणे गुजरात सरकारनी परीक्षा होय तो गुजराती साहित्य गुजराती व्याकरण आ बधुं कम्पलसरी पूछातुं होय छे। तमारे वधुमां वधु डीपमां जईने एने तैयार करवानी जरूर पड़े छे। હવે આપણે આવી જઈએ કે નીચે આપેલી કઈ કૃતિ જયંતી દલાલ સાહેબની નથી, તો યાદ રાખજો જુજવા, મુકમ કરોતી અને ઉત્તરા આ બધી જ કોની છે ફ્રેન્ડ્સ, આ બધી જ કૃતિઓ જે છે જયંતી દલાલ સાહેબની છે, માત્ર નિયતિ એ જયંતી દલાલ સાહેબની નથી। હવે જયંતી દલાલ સાહેબનું પૂર્ણ નામ આપણને ખબર હોવું જોઈએ, જયંતી ગેલાભાઈ દલાલજી, જન્મ 18 નવેમ્બર 1909 અમદાવાદ ખાતે, સદગતિ 24 ઓગસ્ટ 1970 અમદાવાદ ખાતે। અને બીજી મહત્વની વાસ્તુ ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખજો, ગુજરાતી ફિલ્મ 1935માં બિખરે મોતી એનું નિર્માણ પણ કોણે કર્યું હતું? આપણા જયંતી દલાલ સાહેબે। આ સિવાય લિયો ટોલ્સ્ટોયનું એક પ્રખ્યાત પુસ્તક છે વોર અને પીસ, એમનો એણે ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો, યુદ્ધ અને શાંતિ, એમને ઘણી બધી પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી આ રચના પછી। આ સિવાય પરીક્ષામાં ઉક્તિઓ બહુ પૂછાય છે ફ્રેન્ડ્સ, તો યાદ રાખજો જયંતી દલાલ સાહેબનું એક સચોટ વાક્ય જે બધા જ ના લોકોના માનસ પટલ પર છવાયેલું છે, સૌથી ભયંકર વસ્તુ એ છે કે આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી। સૌથી ભયંકર વસ્તુ શું છે ફ્રેન્ડ્સ? કે આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી। આ જ મહત્વનું વાક્ય છે ફ્રેન્ડ્સ, યાદ રાખજો। જો આને એટમિક બોમ્બ સાથે કમ્પેર કરું તો એટમિક બોમ્બ છે પણ આપણને ક્યાંય બીક લાગતું નથી, અને આપણને બીક નથી લાગતી એ જ ખરેખર મહત્વની વાત એ છે ફ્રેન્ડ્સ। હવે જયંતી દલાલ સાહેબના જે વાર્તા સંગ્રહો છે એની આપણે એ વાત કરી, ઉત્તરા, જુજવા, મુકમ કરોતી, કતરોટમાં ગંગા, બીજી વસ્તુ આ ઘેર પહેલે ઘેર આ પણ પરીક્ષામાં પૂછાયેલું છે, અડકે પડકે, યુધિષ્ઠિર, આ 7 સંગ્રહોમાં કુલ 135 વાર્તાઓ એમણે આપી છે। હવે કોમ્પ્યુટરનો એક પ્રશ્ન કે એમએસ વર્ડની અંદર, માઇક્રોસોફ્ટ વર્ડની અંદર જે આપણો પેરેગ્રાફ હોય છે, આપણે કોઈ પણ પહેલાં ટાઈપ કરી દીધો, ટાઈપ કર્યા પછી એ પેરેગ્રાફમાં હવે આપણે સુધારો વધારો કરતા હોય તો એના અલાઇનમેન્ટની વાત કરીએ તો આ તમને દેખાઈ રહ્યા છે ફ્રેન્ડ્સ, આને કહેવાય છે પેરેગ્રાફ અલાઇનમેન્ટ। શું કહેવાય છે ફ્રેન્ડ્સ આને? પેરેગ્રાફ અલાઇનમેન્ટ। આ પેરેગ્રાફ અલાઇનમેન્ટ કેટલા પ્રકારના હોય છે? તો 4 પ્રકારના, લેફ્ટ, સેન્ટર, રાઇટ અને જસ્ટિફાઈ। આઈ થિંક બધાએ જ આ જોયેલું હશે ફ્રેન્ડ્સ, ઇમેજ જોજો, ઇમેજ સાથે રિલેટ કરજો એટલે તમે જલ્દીથી યાદ રહેશે। સૌ પ્રથમ વખત ભારત રત્ન એવોર્ડ મેળવનાર મહાનુભાવોનું નામ જણાવો, તો યાદ રાખજો સૌથી પહેલા વર્ષ 1954ની અંદર 3 મહાનુભાવો સી રાજગોપાલાચારી, સી વી રામન અને સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, ભગવતી દાસજીને નહોતો આપવામાં આવ્યો। એટલે અહીંયા પૂછાશે સૌ પ્રથમ ભારત રત્ન એવોર્ડ મેળવ કોણે એવોર્ડ મેળવ્યો ન હતો, અથવા કાં તો પછાય તો આમાં શું આવશે? એ બી સી ત્રણે। શું જવાબ આવશે ફ્રેન્ડ્સ? એ બી સી ત્રણે જવાબ આવશે। બીજી મહત્વની વાત ફ્રેન્ડ્સ, ડૉક્ટર સી વી રામન એ પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કર્યો। બીજા વૈજ્ઞાનિક કોણ છે? આપણા એપીજે અબ્દુલ કલામ સાહેબ। અને ત્રીજા વૈજ્ઞાનિક છે, એકમાત્ર ત્રીજા વૈજ્ઞાનિક છે, યાદ રાખજો, સી એન રાવ સાહેબ। હવે અંગ્રેજીની વાત કરીએ ફ્રેન્ડ્સ, તો બહુ સરસ મજાનો પ્રશ્ન ઉઠતો હતો કે ધ ખાલજગ્યા ટાઈમ આઈ સો હિમ હી વોઝ ઇન હાઈ સ્પિરિટ। અહીં યાદ રાખજો પાછળનું જે મારું વાક્ય છે ફ્રેન્ડ્સ, અહીં પાછળનું વાક્ય જે છે પાસ્ટ ટેન્સમાં છે, એટલે મારું આગળ પણ જે સેન્ટેન્સ આવશે ક્યાંક ને ક્યાંક પાસ્ટ ટેન્સની અંદર જ આવશે, એ ખાસ યાદ રાખજો। તો આ લાસ્ટ જે છે, લાસ્ટની વાત કરીએ, ધ લાસ્ટ ટાઈમ આઈ સો હિમ હી વોઝ ઇન હાઈ સ્પિરિટ, મેં છેલ્લી વખતે જ્યારે જોયો ત્યારે બહુ સ્પિરિટમાં હતો ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ આ હતા આજના દિવસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ। હવે તમારે શું કામ કરવાનું છે? તમને ખ્યાલ છે ને ફ્રેન્ડ્સ, વિડીયો જોઈ રહ્યા છો તો સૌથી પહેલાં વિડીયોની નીચે એક લાઇક બટન પ્રેસ કરો, સાથે સાથે વિડીયોને અન્ય મિત્રો સાથે શેર કરો અને તમારા મિત્રોને પણ કહો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કહીને અને વિડીયોને વધુમાં વધુ જ્યાં શેર કરી શકતા હોય શેર કરો, કોઈક દિવસ તો વિડીયોને વાયરલ કરો ફ્રેન્ડ્સ, આટલી બધી મહેનત તમારા માટે કરું છું તો।
ચલો વાયરલ થાય કે ના થાય એ બાજુ પર છે, પણ જો ઈચ્છા થાય તો શેર કરજો, ના ઈચ્છા થાય તો તમારી પાસે મૂકી રાખજો, એ તમારો પોતાનો વિષય છે, એ અંગત સોચ છે, અંગત વિચાર છે, એમાં હું તમને ક્યાંય બદલાવ ન લાવી શકું. ફ્રેન્ડ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ